विद्यार्थी मित्रों नमस्कार, हूँ मोहिनीबेन पटेल, शांतिनिकेतन प्राथमिक शाळाना आ वीडियो में आप सौनु हार्दिक स्वागत करूँ छू। आज आप धोरण त्रण में भणता विद्यार्थी माटे विषय छे कम्प्यूटर। आज विद्यार्थी मित्रों आपणे आदर्श प्रश्नपत्र जोईशुं, बराबर छे। आदर्श प्रश्नपत्र तमारा पुस्तक में पाना नंबर 43 उपर आपेलू हशे। जो तमारी पासे पुस्तक न होय तो तमारे आ वीडियो में ध्यानपूर्वक जोवानुं छे। प्रश्न नंबर 1 छे, कौंसमां आपेला शब्दोनी मददथी खाली जग्या पूरो। विद्यार्थी मित्रों अहीं आपणने कौंसमां घणा बधा ऑप्शन आप्या छे, अला इंडेक्स लेफ्ट, प्रिंटर, रिस्टोर डाउन, बेकस्पेस, सिलेक्ट ऑल, सीपीयू, टाइटल बार, डेट एंड टाइम, अंडरलाइन, एंटर, शिफ्ट, मेनू, फाइंड, माउस अने रिप्लेस ऑल। विद्यार्थी मित्रों अहीं तमने स्पेलिंग अने स्पेलिंग ने साथे उच्चारवाला विकल्पों आपेला छे। हवे आपणे खाली जगह जोईए तो फर्स्ट नंबर की खाली जगह छे, खाली जगह कीनी की कर्सर नी डाबी बाजूनो अक्षर बोसे छे। हवे विद्यार्थी मित्रों आपणने आ प्रश्न आगळ पण आवी गयो कि कई की लखाणनी डाबी बाजूनो अक्षर बोसे छे। चलो याद करो, अहीं बे की होई शके, डिलीट की के बेकस्पेस की। तो विद्यार्थी मित्रों जवाब शू आवशे, तो जवाब आवशे बेकस्पेस की, बराबर छे ने। त्यारबाद विद्यार्थी मित्रों बीजी खाली जगह जोईए, खाली जगह ने कम्प्यूटरनो मगज कहे छे। हवे विद्यार्थी मित्रों कम्प्यूटरनो मगज कोने कहेवाय, तो सीपीयू ने, बराबर छे ने, केम के सीपीयू ए बधी ज माहिती संग्रहीने राखे छे, एटला माटे सीपीयू ने कम्प्यूटरनो मगज कहे छे। खाली जग्यानो उपयोग कागळ पर छापकाम करवा माटे थाय छे। तो विद्यार्थी मित्रों सेनो उपयोग कागळ पर छापकाम माटे थाय, तो प्रिंटर। प्रिंटरनो उपयोग कागळ उपर छापकाम माटे थाय छे। चार नंबर, खाली जग्या ए पॉइंटिंग डिवाइस तरीके ओळखाय छे। तो विद्यार्थी मित्रों पॉइंटिंग डिवाइस तरीके कोण ओळखाय छे, माउस। तो माउस ए पॉइंटिंग डिवाइस तरीके ओळखाय छे। त्यारबाद छे पांच नंबर, नवी लीटी ઉપર જવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો નવી લીટી ઉપર જવા માટે કઈ કીનો ઉપયોગ થાય, તો નવી લીટી ઉપર જવા માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે। કોઈ ચોક્કસ કીની ઉપર આપેલા વિકલ્પને ટાઈપ કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે। તો કોઈ ચોક્કસ કીની ઉપર આપેલા વિકલ્પને જો તમારે ટાઈપ કરવો હોય તો તમે શિફ્ટ કીનો ઉપયોગ કરી શકો છો। શિફ્ટ સાથે એ કી દબાવવાથી શું થશે, તો શિફ્ટ સાથે એ કી દબાવવાથી ઉપરનો અક્ષર ટાઈપ થશે। ત્યારબાદ આપણે સાત નંબર જોઈએ, વિન્ડોઝમાં કમાન્ડની યાદીને ખાલી જગ્યા કહે છે। તો વિન્ડોઝમાં કમાન્ડની યાદીને આપણે મેનુ કહીએ છીએ, શું કહીએ છીએ, મેનુ। આઠ નંબર, તારીખ અને સમય ઉમેરવા માટે ઇન્સર્ટ ગ્રુપમાં ખાલી જગ્યા ઉપર ક્લિક કરો। તો તારીખ અને સમય ઉમેરવા માટે આપણે શું ક્લિક કરીશું, તો ડેટ એન્ડ ટાઈમ। એક જ સમયે બધા જ શબ્દોને બદલવા હોય તો રિપ્લેસ ડાયલોગ બોક્સમાં ખાલી જગ્યા બટન ઉપર ક્લિક કરો। હવે બધા જ બદલવા હોય તો રિપ્લેસ ઓલ, શું આવશે, રિપ્લેસ ઓલ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દસ નંબર, વિન્ડોને નાની કરવા। તો વિન્ડોને નાની કરવા માટે શેનો ઉપયોગ થાય, તો વિન્ડોને નાની કરવા માટે વિદ્યાર્થી મિત્રો રિસ્ટોર ડાઉનનો ઉપયોગ થાય, બરાબર છે। રિસ્ટોર ડાઉન બટન ઉપર ક્લિક કરવાથી વિન્ડો કેવી થઈ જશે, નાની। વિદ્યાર્થી મિત્રો હવે આપણે અગિયાર નંબર જોઈએ, પસંદ કરેલા લખાણને ડોક્યુમેન્ટની ડાબી બાજુએ લઈ જવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો। એટલે કે સિલેક્ટ કરેલા લખાણને
ડોક્યુમેન્ટની ડાબી બાજુ ખસેડવું હોય તો શેના ઉપર ક્લિક કરીશું? ટેક્સ્ટ અલાઇન લેફ્ટ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલો વિકલ્પ હશે ટેક્સ્ટ અલાઇન લેફ્ટ. ખાલી જગ્યાએ ડોક્યુમેન્ટનું નામ દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ડોક્યુમેન્ટનું નામ કોણ દર્શાવે? ટાઇટલ બાર. શું આવશે? ટાઇટલ બાર. 13 નંબર, સમગ્ર લખાણ પસંદ કરવા માટે એડિટિંગ ગ્રુપમાં ખાલી જગ્યા બટન પર ક્લિક કરો. તો બધું જ લખાણ એક સાથે સિલેક્ટ કરવું હોય તો તમારે એડિટિંગ ગ્રુપમાંથી સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરવાનું થાય. 14 નંબર, પસંદ કરેલા લખાણની નીચે આડી રેખા કરવા માટે ખાલી જગ્યા ઉપર ક્લિક કરો. તો પસંદ કરેલ લખાણની નીચે આડી રેખા એટલે કે અંડરલાઇન કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે શેની ઉપર ક્લિક કરીશું? અંડરલાઇન ઉપર. બરાબર છે. ત્યારબાદ આપણે 15 નંબર જોઈએ. તો ડોક્યુમેન્ટમાં શબ્દ શોધવા માટે તમે એડિટિંગ ગ્રુપમાંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરો એવું કહ્યું છે. તો તમારે શબ્દ શોધવો હોય તો તમે શેની ઉપર ક્લિક કરશો વિદ્યાર્થી મિત્રો? ચલો યાદ કરો, ફાઇન્ડ ઉપર. બરાબર છે, ફાઇન્ડ એટલે શોધવું. તો તમે શેની ઉપર ક્લિક કરશો? ફાઇન્ડ ઉપર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. તો કૌંસમાં આપેલા શબ્દોની મદદથી નામ આપો. કૌંસમાં શબ્દો છે ટાસ્ક બાર, આઇકન્સ, ડેસ્કટોપ, માઉસ પોઇન્ટર અને કર્સર. હવે પહેલો પ્રશ્ન છે વિન્ડોઝનો મુખ્ય સ્ક્રીન. તો વિન્ડોઝની મુખ્ય સ્ક્રીનને શું કહે છે? તો વિન્ડોઝની મુખ્ય સ્ક્રીનને ડેસ્કટોપ કહે છે. 2 નંબર, વિન્ડોઝની સ્ક્રીન પર દેખાતા નાના ચિત્રો. તો વિન્ડોઝની સ્ક્રીન ઉપર જે તમને નાના નાના ચિત્રો દેખાય છે તે નાના નાના ચિત્રોને શું કહે છે? આઇકન્સ. 3 નંબર, ડેસ્કટોપની નીચે આવેલી આડી પટ્ટી. તો ડેસ્કટોપની નીચે આવેલી આડી પટ્ટીને શું કહે છે? શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ટાસ્કબાર. શું કહે છે? ટાસ્કબાર. ત્યારબાદ 4 નંબર, વિન્ડોઝની સ્ક્રીન પરનો નાનો એરો. તો વિન્ડોઝની સ્ક્રીન ઉપર જે તમને નાનકડો એરો દેખાય છે તે એરોને આપણે માઉસ પોઇન્ટર કહીએ છીએ. 5 નંબર, ટેક્સ્ટ એરિયામાં ઝબૂકતી નાની ઊભી લીટી. તો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ એરિયામાં તમને જે ઊભી ઝબૂકતી નાની લીટી દેખાય છે તેને આપણે કર્સર કહીએ છીએ. બરાબર છે ને. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ, પાના નંબર 45 ઉપર. પ્રશ્ન નંબર 3 છે વર્ડપેડમાં નીચેના ટૂલના નામ લખો. હવે નીચે ઘણા બધા ટૂલ આપ્યા છે તેના નામ લખીશું. તો સૌથી પહેલું છે એ બટનને શું કહેવાય? સેવ માટેનું બટન. તો તેનો સ્પેલિંગ લખો SAVE, સેવ. બરાબર છે. ચલો 2 નંબર, બીજા નંબરનું ટૂલ શેનું છે? મિનિમાઇઝનું. શેનું છે? મિનિમાઇઝનું. તો મિનિમાઇઝનું સ્પેલિંગ લખો MINIMIZE, મિનિમાઇઝ. ત્યારબાદ 3 નંબર, ત્રીજા નંબરનું જે ચિત્ર છે તે શેનું છે? ક્લોઝનું છે ને. તો તમે CLOSE એવું સ્પેલિંગ લખવાનું થશે. લખો CLOSE. હવે વિદ્યાર્થી મિત્રો તમે ચોથા નંબરનું ચિત્ર જોઈ શકો છો. તો ચોથા નંબરનું ચિત્ર શાનું છે? તો ચોથા નંબરનું ચિત્ર છે તેને કહેવાય સેન્ટર. શું કહેવાય? સેન્ટર. તો વિદ્યાર્થી મિત્રો તમે લખો તેનો સ્પેલિંગ CEN પછી TER. આખો સ્પેલિંગ ફરીથી બોલું છું, CENTER, સેન્ટર. બરાબર છે. ત્યારબાદ આપણે 5 નંબરનું ચિત્ર જોઈએ.
તો પાંચમા નંબરનું જે ચિત્ર છે તે શાનું છે? વિદ્યાર્થી મિત્રો, તમને પાંચમા નંબરે જે ચિત્ર દેખાય છે એ ટૂલનું નામ શું છે? ટેક્સ્ટ કલર. શું હશે? ટેક્સ્ટ કલર. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમે સ્પેલિંગ લખી શકો છો TEXT CLOR. લખી દીધું વિદ્યાર્થી મિત્રો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, જો તમારે કંઈક લખવાનું બાકી રહી ગયું હોય તો વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોને ફરીથી સાંભળી અથવા તો ફરીથી જોઈ શકો છો. હવે આગળનો રિવિઝન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.